નમસ્તે મિત્રો, વધુ એક મંડરાતો ખતરો વાવાઝોડાનો તોક તે પછી બીજું વાવાઝોડું છે તે આવી રહ્યું છે. મિત્રો, ગુજરાત હજી તોક તે વાવાઝોડામાંથી બહાર નીકળ્યું નથી. ત્યાં વધુ એક બીજા વાવાઝોડાનો ખતરો છે તે દેશ ઉપર મંડરાઈ રહ્યો છે. આ કયું વાવાઝોડું છે, ક્યારે આવશે, તેમજ કયા વિસ્તારને અસર પહોંચાડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપીશું. તો થોડો ટાઈમ કાઢી આજ વિડીયો જોઈ લેશો તો તમામ માહિતી છે તે તમને મળી જશે. તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરી. સમગ્ર વિશ્વની સાથે ભારત પણ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોના મહામારી છે તેનો સામનો કરી રહ્યું છે. એવામાં હજુ તો તોકતે વાવાઝોડાના તોફાન સમ્યા નથી. ત્યાં વધુ એક વાવાઝોડું ભારતમાં દસ્તક છે તે દઈ રહ્યું છે. આ બધું જોતા એવું ચોક્કસ કહી શકાય કે કુદરત રૂઠી હોય તેવું દેખાઈ રહ્યું છે. અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તોકતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળના ઘણા જિલ્લામાં ભારે તાબાઈ છે તે મચાવી છે. હવામાન વિભાગ દ્વારા ફરી એક માઠા સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર છે તે સર્જાવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર છે તે 24 મેથી શરૂ થશે, એટલે તોકતે પછી વધુ એક વાવાઝોડું છે તે સર્જાવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું છે તે બંગાળની ખાડી અંદર સર્જાવા જઈ રહ્યું છે. IMD વિભાગ છે તે અત્યારે સતત આ નવી સર્જાતી લો પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાનું કોઈ નામ છે તે હજી જાહેર કરવામાં નથી આવ્યું. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરની અંદર તાટકશે તેવી શક્યતા રહેલી છે. મિત્રો, તો આ વાવાઝોડું છે તે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં તાટકશે તેવી શક્યતા છે, કેમ કે આ વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાંથી તેનું સર્જન થઈ રહ્યું છે. તો ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી, પરંતુ ભારત દેશ ઉપર વધુ એક ખતરો વાવાઝોડાનો છે તે જરૂર મંડરાઈ રહ્યો છે.